मित्रों मुली नाचाने धनिया वासुदेव विद्यालय ने चैनल आपको हमारे स्वागत करो आज हम पे दोनों जो अभिषेक विज्ञान में आप जे चैप्टर बे आहार नाम को कोजो नहीं है छे ये में आपने आधुनिक लेक्चर में खुराक ना जे मुख्य घटको छे जे मुख्य पोषक द्रव्यो छे बराबर कार्बोहाइड्रेट चर्बी प्रोटीन विटामिन और खनिज छे आ आपका खुराक ना मुख्य पोषक द्रव्यो छे एमा क्या ત્રણ पोषक द्रव्य એવા છે કે જેનો ખોરાકમાં હાજરી છે કે નહીં તેનું પરીક્ષણ એટલે તેની તપાસ કરી શકાય છે તે માટેનો પ્રયોગ કરી શકાય છે એમાં આપણે જોયું હતું કે એક કાર્બોહાઇડ્રેટ એટલે કે સ્ટાર્ચ અને એ સિવાય પ્રોટીન પ્રોટીનનું આપણે અહીંયા પરીક્ષણ કરેલું છે હવે આપણે જે અહીંયા ખોરાકમાં ચરબી ચરબીનું પરીક્ષણ કરવાનું છે કે ખોરાકમાં ચરબીનું પ્રમાણ છે કે નહીં તેનું પરીક્ષણ કરવા માટે આપણે શું કરવું જોઈએ અને કઈ રીતે ખબર પડે કે આ ખોરાકમાં ચરબીનું પ્રમાણ છે ચરબીની હાજરી છે કાગળ લઈ લેવાનો છે એકાગળમાં તેને વીટીને ચારે બાજુ પેક કરીને ત્યારે છૂંદવાનું છે એટલે કે ધીમે ધીમે તેને ત્યાં ધીમે ધીમે ઘસવાનું છે એટલે કે તેને ત્યાં સાવ કે ભૂકા એટલે કે સાવ બારીક સ્વરૂપમાં તેને ત્યાં આપણે પીસવાનું છે અથવા તો ઘસવાનું છે પણ ધ્યાને રાખવાનું છે કે જ્યારે આપણે આ કરતા હોઈએ ત્યારે કાગળ જે છે એ મુલાયમ છે કાગળ ફાટી ન જાય એવી રીતે આપણે ત્યાં મુલાયમ રીતે આ તે નરમ રીતે જે છે તે સામગ્રીને તે છૂંદવાની છે ચીકણા તેલ વાળા હોય તમને ધાબા કે ધાબા એવા દેખાય છે તે કાગળને પ્રકાશની સામે લાવો શું ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે અને જો ન દેખાતા હોય તો તમે જે કોઈ પણ જગ્યાએ હોય ત્યાંથી જ્યાંથી પ્રકાશ આવતો હોય છે જ્યાંથી લાઈટ આવતી હોય છે તે પ્રકાશની સામે આ તેલી કાગળને રાખો અને જુઓ કે શું એ થબ્બામાંથી તમને એ થબ્બા દેખાય છે અને એ થબ્બામાંથી શું ત્યાં ધૂંધળો એવો એટલે કે છાંકો એવો કોઈ પણ પ્રકાશ તમને આવતો દેખાય છે કાગળ પર તેલના ડાકા લિપિડ એટલે કે ચરબીને શું કહેવાય છે લિપિડ કહેવાય છે કાગળ ઉપર એ તેલના ડાકા લિપિડ એટલે કે ચરબીની હાજરી સૂચવે છે જો કાગળ ઉપર તમને આવું કર્યા બાદ આની પ્રક્રિયા કર્યા બાદ કાગળ પર જો તમને આવા તેલી ચીકણા ધબ્બા દેખાય છે ડાઘ દેખાય છે તો એનો મતલબ એવો છે કે તે ખોરાકમાં ત્યાં ચરબીની હાજરી સૂચવે છે એટલે કે ત્યાં એવું દર્શાવે છે કે આ છે તે ખોરાકમાં ચરબીનું પ્રમાણ રહેલું છે ખાદ્ય પદાર્થમાં ઘણી વાર પાણીની માત્રા પણ હોઈ શકે છે ઘણી વાર ખાદ્ય પદાર્થમાં આપણે જોઈ ગયા કે ખાદ્ય પદાર્થમાં આપણા પાંચ મુખ્ય પોષક દ્રવ્યો સિવાય પાણી અને એ સિવાયના પાંચક રેસાઓનું પણ પ્રમાણ હોય છે તો જો કોઈ પણ ખાદ્ય પદાર્થમાં ત્યાં પાણીનું પ્રમાણ હોય તો એ કાગળને જ્યારે ઘસતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું કેમકે પાણીને લીધે એ કાગળ ફાટી પણ જાય એવું બને એટલે જ્યારે કોઈ પણ ખોરાકમાં એ પાણીની માત્રા હોય તો ત્યારે એમાં ધ્યાન રાખવાનું રહે છે ત્યારે પદાર્થને કાગળ પર ધીમે ધીમે ઘસવું એટલે કે જો કોઈ પદાર્થમાં પાણીનું પ્રમાણ હોય તો ત્યારે તે પદાર્થને કાગળ ઉપર ધીમે ધીમે અને નરમ રીતે તેને ઘસવાનો રહે છે અને તે કાગળને થોડી વાર સૂકવી દેવો અને ત્યારબાદ જો એ કાગળ ભીનો થઈ જાય તો તેમાં આપણને ત્યાં કે તેની ડાઘ કે ચીકણા ડાઘ આપણને દેખાઈ શકતા નથી એના માટે શું કરવાનું કે તે કાગળને થોડી વાર ભીનો થઈ ગયો હોય તેને થોડીકા માટે સૂકવી દેવાનું થોડીકા માટે સાઈડમાં રાખી દેવાનું સુકાઈ જાય ત્યાર પછી એમાં જોવાનું થઈ છે કે શું સુકાઈ ગયા બાદ એ કાગળમાં તમને તેની ડાઘ એટલે કે ધબ્બા દેખાય છે કે નહીં અથવા તો ખાદ્ય સામગ્રીમાં પાણી હોય તો સુકાઈ જાય ત્યારબાદ એ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત હોય તો તે ચરબીની હાજરી સૂચવે છે એટલે કે જો સુકાઈ ગયા બાદ બરાબર કોઈ પણ ખાદ્ય સામગ્રી જે છે એમાં જો પાણીનું પ્રમાણ હોય તો એ ખાદ્ય સામગ્રીને સૂકવીને ત્યારબાદ આ પરીક્ષણ કરવાનું કે જેથી આપણે ડાઘા જે છે સ્પષ્ટ રીતે તમે જોઈ શકો એટલે કે જો જે તે કાગળ ઉપર તમને જો એવા કોઈ તેલી ચીકણા
દાબ કે ભંગાર દેખાય તો એનો મતલબ કે એ ખોરાકમાં ચરબીની હાજરી છે. હવે ચરબીનું પરીક્ષણ કરવા માટે આપણે ખાટી ક્રિયા કરવાની રહે છે. હવે અહીંયા આપણે જોયું ખોરાકના જે મુખ્યતમ પોષક દ્રવ્યો છે એની આપણે અહીંયા હાજરી છે કે નહીં તે માટેનું પરીક્ષણ કર્યું. હવે અહીંયા તમે શું એવું જોયું કે કોઈ અમુક ખોરાક એવા છે કે જેમાં આ ત્રણે ત્રણ પોષક દ્રવ્યોની હાજરી હોય, અમુક ખોરાક એવા છે કે જેમાં માત્ર એક જ પોષક દ્રવ્યોની હાજરી હોય, અમુક ખોરાક એવા પણ હોય કે જેમાં આ ત્રણમાંથી કોઈ પણ પોષક દ્રવ્યોની હાજરી ન હોય. તો આ સિવાયના આપણા જે મુખ્ય બે ઘટકો છે વિટામિન અને ખનિજ ક્ષાર, તો તેની પણ ખોરાકમાં હાજરી હોય છે. તો ઘણીવાર એવું પણ બને કે કોઈ ખોરાકમાં જો વિટામિનની હાજરી હોય તો માત્ર વિટામિનની હાજરી હોય, એ સિવાયના પોષક દ્રવ્યોની હાજરી હોતી નથી. અને ઘણા ખોરાક એવા છે કે જેમાં એકથી વધારે પોષક દ્રવ્યોની હાજરી હોય, એટલે કે ત્યાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણમાં હોય છે અને પ્રોટીનનું પ્રમાણ પણ હોય છે. તો આવું અહીંયા ઘણા બધા ખોરાક એવા હોય છે કે જેમાં અમુક પોષક દ્રવ્યો હોતા નથી અને ઘણા ખોરાક એવા છે કે જેમાં દરેક પોષક દ્રવ્યોનું પ્રમાણ જોવા મળે છે અથવા તો એકથી એકથી વધારે પોષક દ્રવ્યોની હાજરી તો હોય જ છે. હવે આપણે જોવાનું છે કે ક્યાં ખોરાકમાં વિટામિન અને ખનિજ ક્ષારની હાજરી હોય છે, એટલે કે ક્યાં ખોરાકમાંથી આપણને આ બધા જે પોષક દ્રવ્યો છે એ મળી રહે છે. આજ માટે આટલું. થેન્ક યુ.